વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કચ્છને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મોટી મોટી ભેટ ભેટ આપી આપી છે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કચ્છને જેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી છે તેમાં ભુજમાં કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દેશને સમર્પિત કરી છે તેમજ આજે સવારે વિડીયો કોન્ફરન્સથી પીએમ મોદી જોડાયા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ પીએમ મોદીનો પ્રિય જિલ્લો છે તેમણે જણાવ્યું હતું કે દેશ વિદેશમાંથી લોકો ગુજરાતમાં સારવાર કરાવવા આવે છે તથા વિડીયો કોન્ફરન્સથી પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી પીએમ મોદીએ જણાવ્યું હતું કે કચ્છ ભુજના લોકો પોતાના પરિશ્રમથી નવું ભાગ્ય લખી રહ્યા છે ના હું કચ્છને છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે ગુજરાતના વિકાસની વાત દેશમાં નોંધાય છે હોસ્પિટલ નથી જોતું કે તમે કઈ જાતના છો કે ક્યાંના છો કચ્છનો ક કર્તવ્યનો તરીકે ઓળખાય છે યોગ દિવસે કચ્છને મોટું આયોજન કરવા આહવાન કરું છું ભુજ મધ્યે અત્યાધુનિક સુવિધાથી કે કે પટેલ સ્પેશિયાલિટી હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લુકાર્પણ કર્યું છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી કચ્છના લોકો માટે કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થશે અગાઉ કચ્છના લોકો સારવાર માટે અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કો ખાવો પડતો હતો ટ્રોમા સેન્ટર જેવી સુવિધા નહીં હોવાના કારણે અકસ્માતના દર્દીઓના રસ્તામાં જ મોત થતા હતા કચ્છના લોકોને ભુજમાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજર રહીને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત નેતાઓએ હાજરી આપી હતી હોસ્પિટલ સંકુલમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં અંદાજિત પંદર હજાર લોકો હાજર રહ્યા હતા આદરણીય કચ્છના વિકાસ માટેની તેમની કટિબદ્ધતાથી આ કચ્છ ભૂકંપથી બેઠું થઈને સુપર સ્પેશિયાલી હોસ્પિટલ શરૂ થતા હવે કચ્છના લોકોને ગંભીર બીમારી અને જટિલ તાત્કાલિક સારવાર ભુજમાં જ મળી રહેશે અહી આવતા પહેલા કચ્છના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે પાયાની જરૂરિયાત એવી છત્રીસ એમ્બ્યુલન્સોને ફ્લેગ ઓફ કરવામાં આવી છે બે હજાર 108 એમ્બ્યુલન્સની એકસો આઠ મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી આજે રાજ્ય વ્યાપી આઠસો જેટલી એમ્બ્યુલન્સની ફ્લીટ એ રાજ્યના નાગરિકો માટે જીવન રક્ષાનો પર્યાય બની ગઈ છે રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઈજાગ્રસ્ત બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રિમ સ્થાન ધરાવે છે રાજ્ય સરકારે આ વર્ષે એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવા નવી સો એમ્બ્યુલન્સ વાન અને દસ મોબાઈલ સંજીવની વાહન માટે બાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ભૂકંપ સે મચી તબાહી કે પીછે છોડ કર ભૂજ અને કચ્છ કે अब अपने परिश्रम से इस क्षेत्र का नया भाग्य लिख रहे हैं आज इस क्षेत्र में अनेक आधुनिक मेडिकल सेवाएं मौजूद है इसी कड़ी में भूज को आज एक आधुनिक सुपर स्पेशलिटी अस्पताल मिल रहा है ये कच्छ का पहला चैरिटेबल सुपर स्पेशलिटी अस्पताल है इस आधुनिक स्वास्थ्य सुविधा के लिए कच्छ को बहुत बहुत बधाई 200 बेड का यह सुपर स्पेशलिटी अस्पताल कच्छ के लोगों को लाखों लोगों को सस्ती और बेहतरीन इलाज की सुविधा देने वाला है ये हमारे सैनिकों और सैनिक बलों के परिवारों और व्यापार जगत के अनेक लोगों के लिए भी उत्तम इलाज की गारंटी बनकर सामने आने वाला है साथियों बेहतर स्वास्थ्य सुविधाएं सिर्फ बीमारी के इलाज तक ही सीमित नहीं होती ये सामाजिक न्याय को प्रोत्साहित करती है प्रतिष्ठित करती हैं जब किसी गरीब को सस्ता और उत्तम इलाज सुलभ होता है तो उसका व्यवस्था पर भरोसा मजबूत होता है इलाज के खर्च की चिंता से गरीब को मुक्ति मिलती है तो वो निश्चिंत होकर गरीबी से बाहर निकलने के लिए परिश्रम करता है बीते सालों में हेल्थ सेक्टर की जितनी भी योजनाएं लागू की गई उनकी प्रेरणा यही सोच है आयुष्मान भारत योजना और जन औषधि योजना से हर साल गरीब और मिडिल क्लास परिवारों के लाखों करोड़ रुपए इलाज में खर्च होने से बच रहे हैं हेल्थ एंड वेलनेस सेंटर्स आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर योजना जैसे अभियान इलाज को सबके लिए सुलभ बनाने में मदद कर रहे हैं आयुष्मान भारत डिजिटल हेल्थ मिशन से मरीजों की सुविधाएं और बढ़ेगी आयुष्मान हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के माध्यम से आधुनिक और क्रिटिकल हेल्थ केयर इंफ्रास्ट्रक्चर को जिला और ब्लॉक लेवल तक पहुंचाया जा रहा है देश में आज दर्जनों एम्स के साथ साथ अनेकों सुपर स्पेशलिटी अस्पतालों का निर्माण भी किया जा रहा है देश के हर जिले में मेडिकल कॉलेज का निर्माण का लक्ष्य हो या फिर मेडिकल एजुकेशन को सबकी पहुंच में रखने का प्रयास इससे आने वाले दस सालों में देश को રેકોર્ડ સંખ્યા મેં નય ડોક્ટર મિલને વાલે હે અને આનો લાભ આપણા કચ્છને તો મળવાનો જ છે અહિયાં ગોપાલભાઈ એમના કહેતા હતા કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું કે ભાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં દરેકે કંઈ કંઈ યોગદાન કરવું જોઈએ અને આજે એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ બદલ ખરેખર આ કર્તવ્ય ભાવ સમાજ કેના પ્રત્યે નિષ્ઠાનો ભાવ સમાજ પ્રત્યે સદભાવના સંવેદના એ આપણી